ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। જીતુ વાઘાણીને બદલે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને આ જવાબદારી સોંપવામાં આવી છે। ઘણા લાંબા સમયથી આ ચર્ચા વિચારણાઓ ચાલી રહી હતી અને આખરે જે મહોર મારવામાં આવી છે સી આર પાટીલનું નામ અધ્યક્ષ તરીકે સામે આવ્યું છે। સી આર પાટીલને હવે મોટી જવાબદારી સોંપવામાં આવી છે। જીતુ વાઘાણીને બદલે પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલ નવસારીના સાંસદ છે। સી આર પાટીલ ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે સી આર પાટીલના નામ પર મહોર મારવામાં આવી છે। બ્રિજેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। બ્રિજેશ, ઘણા બધા નામ અને આ બધાની વચ્ચે આ એક નામ સામે આવ્યું, સી આર પાટીલના નામ પર આખરે મહોર મારવામાં આવી છે ભાજપના નવા અધ્યક્ષ। બિલકુલ દિશાજી, વાત કરવામાં આવે તો સી આર પાટીલ જે છે ખૂબ બહોળો અનુભવ ધરાવે છે। 65 વર્ષીય નેતા છે, દક્ષિણ ગુજરાતથી આવે છે। દક્ષિણ ગુજરાત જે છે હાલ પાર્ટીનો સૌથી મજબૂત ગઢ છે અને ત્યાંથી સી આર પાટીલ આવે છે। સૌથી વધુ મતોથી સાંસદ બન્યા હતા લોકસભામાં 2019 ની વાત કરીએ, 6.89 લાખના મતોના માર્જિન તેઓ સાંસદ બન્યા હતા। અને પહેલી વખત કદાચ એવું બનશે કે ભાજપની અંદર સી આર પાટીલ એટલે કે મરાઠી ચહેરાને જે છે તે રીતે જો વાત કરવામાં આવે તો પ્રમુખ પદ આપવામાં આવ્યું, ગુજરાત ભાજપનું સૌથી મોટી વાત છે કે તેમને પ્રમુખ પદ આપવામાં આવ્યું છે। નવસારી બેઠકનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે, ત્યાંથી આવે છે। અને સીધી રીતે જો એમની કામગીરીની વાત કરીએ તો તેમની કામગીરી વર્ષોથી તેઓ પક્ષના એક સંનિષ્ઠ કાર્યકર રહ્યા છે અને જે રીતે તેમણે કામ કર્યું સાંસદ તરીકે પ્રધાનમંત્રી મોદીની ખૂબ જ નજીક માનવામાં આવે છે। તેમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો છે અને મહારાષ્ટ્રથી તેઓ સુરતની અંદર જે છે સ્થાયી રહ્યા છે। સુરતમાં તેમાં તેઓ જે છે 1989માં તેમણે રાજકારણ જોઈન કર્યું અને રાજકારણ જોઈન કર્યા પછી ભાજપની અંદર વિવિધ ભૂમિકાઓ ભજવી હતી તેમણે। ત્યારબાદ તેઓ છેલ્લી 3 ટર્મથી તો જો વાત કરીએ તો સતત સૌથી વધુ માર્જિનથી જીતતા સાંસદ છે અને હંમેશા તેઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા છે। પ્રધાનમંત્રી મોદીની સંસદીય ક્ષેત્રની પણ જવાબદારી તેઓ સંભાળતા રહ્યા છે એટલે એક ખૂબ મોટું કદ તેઓ પાર્ટીમાં ધરાવે છે। સાંસદ તો છે જ પણ સાથે જ પ્રધાનમંત્રી મોદીની નજીકનો એક વિશ્વાસુ ચહેરો જે કહી શકાય તો પાર્ટીના અધ્યક્ષ પદે પહેલી વખત સીધી રીતે નરેન્દ્ર મોદીના વિશ્વાસુ ચહેરા તરીકે જો વાત કરવામાં આવે તો સી આર પાટીલ એક એવો મજબૂત ચહેરો છે અને દક્ષિણ ગુજરાતે પ્રતિનિધિત્વ મળ્યું છે, ખૂબ મોટી વાત છે દક્ષિણ ગુજરાત પ્રતિનિધિત્વ મળવું। કારણ કે આની પહેલા સતત 2 વખત સૌરાષ્ટ્રથી, પહેલા વિજય રૂપાણી હતા ત્યારબાદ જીતુ વાઘાણી આવ્યા હતા સૌરાષ્ટ્રથી, બંને પ્રદેશ પ્રમુખો તેની જગ્યાએ હવે દક્ષિણ ગુજરાતને પ્રતિનિધિત્વ મળ્યું છે એટલે સૌથી મોટી વાત છે કે દક્ષિણ ગુજરાત કે જ્યાં પાર્ટી સૌથી મજબૂત રહી છે 2017ની વિધાનસભાની ચૂંટણી હોય કે 2019ની લોકસભાની ચૂંટણી હોય, બંને જ વખત જ્યાંથી સૌથી વધુ મતો મળ્યા છે દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં સુરતના કારણે એવું તમામ વિશ્લેષકો માને છે કે 2017માં જો ભાજપની સરકાર બની હોય, નવો ગઠન થયો, તેની અંદર સૌથી મહત્વનો જો કોઈ ફાળો હોય તો તે સુરતનો છે। સુરતની જે 12 બેઠકો ચમત્કાર બતાવ્યો અને ભાજપ સત્તામાં આવ્યું તો આ જે તમામ ગણિતો છે તે ગણિતોને ધ્યાનમાં રાખી અને સી આર પાટીલની જે નિયુક્તિ થઈ છે સીધી રીતે ખૂબ મોટી નિયુક્તિ કહી શકાય। આ સી આર પાટીલને જે રીતે આ નિયુક્તિ કરવામાં આવી છે, તેઓ અનેક પદો ભોગવી ચૂક્યા છે, જિલ્લા તકેદારી સમિતિ નવસારીમાં તેઓ સભ્ય રહી ચૂક્યા છે, ફૂડ એન્ડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીના તેઓ સભ્ય રહી ચૂક્યા છે એટલે તમામ રીતે તેમણે અનેક કામો કર્યા છે। જે રીતે તેમણે સાંસદ તરીકેની તેમની ભૂમિકા રહી છે, દેશની અંદર સૌથી એક મજબૂત સાંસદ તરીકે તેમણે ભૂમિકાઓ ભજવી છે, તેમની જે ભૂમિકા રહી છે ભાજપના પરિપ્રેક્ષની અંદર તો સાંસદ તરીકે તેમણે સૌથી વધુ કામ કર્યું છે અને તે રીતે તેઓ જે છે સૌથી મહત્વની ભૂમિકાઓ ઉપર રહ્યા છે। આ પહેલા 2009ની અંદર તેઓ સુરતની અંદર જે કહી શકાય કે તાલુકા ડેવલપમેન્ટ એજન્સીના પણ તેઓ જે છે વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે, નવસારીની અંદર તેઓ તાલુકા જે વિકાસ સમિતિઓ તેના પ્રમુખ પદે પણ 2009માં રહ્યા હતા એટલે અનેક ભૂમિકાઓ તેમણે ભજવી છે અને તેની અંદર સી આર પાટીલની આ જે કામગીરી છે કામગીરી ધ્યાનમાં રાખીને પક્ષે કોઈ યુવા ચહેરાની બદલે અનુભવી ચહેરાને મૂક્યા છે। ગુજરાતની અંદર પક્ષ માટે પડકારો ઉભા થઈ રહ્યા છે તેવા સંજોગોની અંદર એક સંનિષ્ઠ કાર્યકર્તા, જૂના કાર્યકર્તા અને એક મજબૂત ચહેરો સાંસદ તરીકે જેમણે અનેક ભૂમિકાઓ ભજવી છે તેવી વ્યક્તિને જે છે એ સાંસદ માંથી સીધા જ પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। તેઓ જે સુરતના જે 1989ની અંદર ભાજપના જે છે સુરતના ખજાનચી રહ્યા હતા ત્યાંથી શરૂઆત તેમણે કરી હતી, ત્યારબાદ સુરતમાં 2 વર્ષ માટે તેઓ ઉપપ્રમુખ પણ રહ્યા અને પ્રદેશ ભાજપની અંદર તેઓ જે છે એક્ઝિક્યુટિવ સમિતિની અંદર પણ હતા, કાર્યકારી સમિતિની અંદર પણ, એટલે ખૂબ બહોળો અનુભવ ધરાવે છે અને તે રીતે સી આર પાટીલનો જે કાર્યકાળ છે ખૂબ લાંબો કાર્યકાળ રહ્યો છે।
છે અને હવે તેઓ સીધા પ્રદેશ પ્રમુખ બન્યા છે, એટલે સીધી રીતે આ એક મોટી, તમામ વિશેષકો એવું માનતા હતા કે ભાજપને જો ગુજરાતની અંદર જીતવું હોય તો પાટીદાર ચહેરાને લાવવામાં આવે, પરંતુ પાટીદારના બદલે નોન પાટીદાર સી આર પાટીલ જે મરાઠી ચહેરો છે તેમને લાવવામાં આવ્યા છે. ખૂબ અલગ સમીકરણ રાખવામાં આવ્યું છે. એક તરફ કોંગ્રેસે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા ત્યારબાદ એવું માનવામાં આવતું હતું કે ભાજપ હંમેશા પટેલોને સાથે લઈને ચાલે છે, પ્રમુખ પટેલ હોય અથવા તો મુખ્યમંત્રી પટેલ હોય, પણ પહેલી વખત એવું થશે કે ન પ્રમુખ પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે કે ન મુખ્યમંત્રી પટેલના સમાજમાંથી. પહેલી વખત ભાજપ કોઈ નવી થિયરી સાથે ચાલી રહ્યું છે. આટલા વર્ષોની અંદર ગુજરાતની અંદર ભાજપે હંમેશા પાટીદારોને એક પ્રભુત્વ આપ્યું છે, પાર્ટીની અંદર એક મોટા હોદ્દા ઉપર પાટીદારો રહ્યા છે. પહેલી વખત એવું હશે કે પાટીદાર સમાજ જે છે કોઈ મોટા ચહેરા પટેલ સમાજનો કોઈ ચહેરા મોટા પદ ઉપર નહીં હોય. ખૂબ લાંબા સમય બાદ આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી ત્યારે પણ આરસી પરડુ પોતે પ્રદેશ પ્રમુખ હતા, બે ટર્મ જો પ્રદેશ પ્રમુખ હતા 6 વર્ષ, એટલે તમામ રીતે જે છે પાટીદાર સમાજને સાચવવામાં આવ્યો હતો. આ વખતે સમીકરણો બદલ્યા છે, પાર્ટીએ નવી રણનીતિ અપનાવી છે. ઓબીસી ચહેરાની વાત હતી, તમામ વાતો થઈ હતી, આદિવાસી ચહેરાની પણ વાતો થઈ હતી, પણ સી આર પાટીલનો ચહેરો લાવી અને પાર્ટી એક નવું નામ આપ્યું છે, એક નવો ચહેરો આવ્યો છે. એક આશ્ચર્યજનક રીતે ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ છે, સીધી જ દિલ્હીથી આ જાહેરાત કરી દેવામાં આવી છે. ન કોઈ અહીંયા બેઠક કરવામાં આવી, ન કોઈ નિરીક્ષકો આવ્યા, સીધા જ નામની જાહેરાત થઈ છે. જી બિલકુલ બ્રિજેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો નવસારીના સાંસદ છે સી આર પાટીલ, ખૂબ જ કદાવર નેતા અને પ્રધાનમંત્રી મોદીના નજીકના નેતા માનવામાં આવે છે. જીતુ વાઘાણીને બદલે પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલને પસંદગી કરવામાં આવી છે. સીધા જઈશું અમારા સહયોગી જનક ન્યૂઝરૂમથી, અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જનક, સી આર પાટીલની પસંદગી કરવામાં આવી છે પ્રદેશ અધ્યક્ષ તરીકે, એક વાત એ સામે આવી છે કે બિલકુલ દીક્ષિતા, સી આર પાટીલની પસંદગી મતલબ કે ભાજપે ખૂબ જ મોટો નિર્ણય કર્યો છે. કોરોના કાળમાં સાઉથમાંથી દક્ષિણ ગુજરાતથી બે ચહેરાઓ ઉભરીને આવ્યા, એક તો સી આર પાટીલ અને હર્ષ સંઘવી. તો હર્ષ સંઘવીની ઉંમર ખૂબ યુવા છે અને સી આર પાટીલ તો નરેન્દ્ર મોદીની ખૂબ નજીક મનાય છે. આપ સમજી લો કે તેમણે સંસદીય નાણાકીય વિભાગમાં પણ એમને મોટી જવાબદારી સોંપાઈ છે. સરળ ભાષામાં કહું તો જે સાંસદ હોય એ દિલ્હી જાય છે તો એ તમામ સાંસદોને ઘર વિતરણ હોય કે જે જરૂરિયાત હોય એ સી આર પાટીલ પૂરી કરે છે. તો હવે સી આર પાટીલને સમય આવી ગયો હતો અને આપ જુઓ કે ભાજપે જે જ્ઞાતિગત, જે હંમેશા વર્ષોથી જ્ઞાતિગત જે વાળા રહ્યા છે એને તોડી નાખ્યા છે આજે. એટલા માટે કારણ કે જુઓ કે જો જીતુ વાઘાણીને હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કેન્દ્રીય, અરે માફ કરશો, રાજ્યના કેબિનેટમાં એમને સ્થાન મળશે, પૂરેપૂરી શક્યતાઓ છે. કારણ કે જીતુ વાઘાણી વારંવાર એ અંદેજ આપી ચૂક્યા છે કે હવે તેઓ અધ્યક્ષ પદે ખૂબ કામગીરી, તેમને હવે કેબિનેટમાં સ્થાન મળશે, આ ફાઇનલ થઈ ગયું છે અને એટલા જ માટે તેમને હટાવાયા છે. નવસારીથી કોઈ અંદાજ નહોતો લગાવ્યો કે ભાઈ સી આર પાટીલજીને અધ્યક્ષ બનાવાશે. આપ જુઓ કે પાટીદાર સામે પાટીદાર રિપ્લેસ કરવાની જવાબદારી હતી અને એ થતું હતું દર વર્ષે, પરંતુ જ્ઞાતિને તોડી છે ભાજપે, આ એક મોટી વાત છે. કોણ ચહેરાઓ હતા કે જે આપ જુઓ કે શંકર ચૌધરીની ખૂબ ચર્ચાઓ ચાલી કે ભાઈ શંકર ચૌધરીને મેદાનમાં ઉતારી શકે છે. આરસી પરદુની ખૂબ ચર્ચાઓ ચાલી કે ભાઈ પાટીદાર ચહેરો છે, સૌરાષ્ટ્રથી આવે છે, તેમની ચર્ચાઓ ચાલી. ત્યાર પછી રજની પટેલની ચર્ચાઓ ખૂબ ચાલી કે ભાઈ રજની પટેલ છે, ગૃહ રાજ્યમંત્રી છે, પરંતુ તેઓ હારેલા છે તો તેમને અહીંયા સંગઠનમાં લાવવામાં આવે. પરંતુ આ જે પાટીદાર ચહેરા હતા ગોરધન ઝડફિયા, ગોરધન ઝડફિયાનું નામ ન આવ્યું અને ગોરધન ઝડફિયા નામની પણ ખૂબ ચર્ચા ચાલી. તો જે ચર્ચાઓ ચાલતી હતી અધ્યક્ષપદને લઈને પાટીદારની આજુબાજુ ચાલતી હતી અને આવી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસે કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને બનાવી દીધા. તો આપ સમજો કે ભાજપ પર પણ પ્રેશર રહે કે ભાઈ પાટીદાર ચહેરો લાવો, પરંતુ એક નોન પાટીદાર અને એ પણ દક્ષિણ ગુજરાતી. ભાજપની રાજનીતિ હંમેશા આપ જુઓ કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બે જ હંમેશા અધ્યક્ષ પદ માટે રહ્યા છે, પરંતુ આ વખતે સી આર પાટીલ એ અમિત શાહ. સી આર પાટીલને આપણે સમજવા હોય તો ઉત્તર પ્રદેશમાં પણ જુઓ કે ઉત્તર પ્રદેશમાં પણ એમને કામગીરી સોંપાઈ હતી. ખૂબ ઓછા લોકો જાણે છે કે સી આર પાટીલને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપાઈ હતી અને એમાં પણ એમણે બખૂબી કામગીરી કરી. અને આપ સમજો કે દક્ષિણ ગુજરાતમાં કોઈ બી બાબત હોય તો એ દક્ષિણ ગુજરાતની કામગીરી સી આર પાટીલ જ નિભાવે છે અને એટલા જ માટે સી આર પાટીલ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવશે આવનારા સમયમાં. અને સી આર પાટીલ હવે આ નવો ચહેરો, સી આર પાટીલને સમજવા હોય તો એકદમ સરળ સ્વભાવના, હાલાકી જે રીતની વાત સામે આવે છે કે સી આર પાટીલ દક્ષિણ ગુજરાતથી પહેલી વાર સરપ્રાઇઝનું નામ, અને ભાજપે હંમેશા સરપ્રાઇઝ નામ કોઈને ખબર નથી હોતું એ જ નામ સામે આવે છે, જે ચર્ચાતા હોય છે નામ ક્યારેય નથી આવતા. અને આખરે એક વાત ક્લિયર થઈ કે જીતુ વાઘાણીને આગામી સમયમાં કેબિનેટમાં સ્થાન મળશે, પૂરેપૂરી શક્યતાઓ છે અને સી આર પાટીલ એક નવી જ રાજનીતિ લઈને ભાજપમાં આવી રહ્યા છે.
વિષ્ણુજી, ભાજપ હા રમેશ માટે એક નવું સરપ્રાઈઝ નામ આવતા હોય છે. મુખ્યમંત્રી હોય વિજય રૂપાણીની કલ્પના કોઈ નથી કરી. નીતિન પટેલ છેક સુધી ચાલ્યા, આ વખતે પણ બધા જ પાટીદાર ચહેરાઓ ચાલતા હતા અને અચંતાનું સરપ્રાઈઝ સી આર પાટીલ. આપ આને કઈ રીતે જોઈ રહ્યા છો? એ વાત તો સાચી છે કે આ એક નવાઈની વાત ઘણાને લાગશે, કેમ કે ભારતીય ગુજરાતી રાજકારણમાં કોઈ મહારાષ્ટ્ર ની સાથે જોડાયેલા અથવા તો મહારાષ્ટ્રીયન એમ કહો રાજનેતાને પ્રદેશ પ્રમુખનું પદ આપવામાં આવે એવું ભાગ્ય જ બન્યું છે. કદાચ નથી જ બન્યું, હજી સુધી તો મને યાદ નથી આવતું કે કોઈ પક્ષે મોટે ભાગે. આ વખતે પહેલી વાર સી આર પાટીલ ચંદ્રકાંત આર પાટીલ એ આમ મહારાષ્ટ્રીયન છે અને સવાયા ગુજરાતી છે. બિલકુલ સુરત એનું કર્મક્ષેત્ર છે. એક નાનપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક અને પછીથી ભારતીય જનતા પાર્ટીની રાજનીતિમાં પ્રવેશ કરતા વે તેમણે સુરતના રાજકારણમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ધારાસભામાં લોકસભામાં બધી રીતે એને પોતાની રીતે કુશળતાપૂર્વક સંગઠનનું કામ કર્યું અને છેલ્લા કેટલાક વર્ષોથી તો એ પાર્લામેન્ટમાં આપણે સંસદ સભ્ય તરીકે પણ ચૂંટાય છે. એમણે જે ચિંતેલા હોય એવા ઉમેદવારો સુરતની આસપાસ ભારે બહુમતીથી જીત્યા છે. ત્રીજી વાત એ છે કે સુરતમાં આટલું મોટું આંદોલન થયું આપણું અનામતનું, પણ સુરતમાં આ પ્રકારના અનામતના આંદોલનને કોઈ સફળતા મળી નથી. એની પાછળ કારણ કે જેનું કામ જે કામ બોલશે એ આગળ આવશે, તો કદાચ આ એક ભાજપે આ એક નવું સ્ટ્રેટેજી અપનાવી છે. એ વાત સાચી છે. કે હવે આમે જનરલ સમયથી પહેલા આપણે ત્યાં એમ કે દરેક પ્રદેશ દરેક જે વિસ્તારો છે એનું સંતુલન જાળવવાની કોશિશ થતી. ઉદાહરણ તરીકે મોટે ભાગે જનસંઘના પ્રમુખો એ સૌરાષ્ટ્ર અથવા તો મધ્ય ગુજરાતમાંથી આવતા. પહેલી વાર તમને કદાચ યાદ હશે પણ ખરો, 1974-75માં દક્ષિણના દેવદત્ત પટેલ ડોક્ટર આદિવાસી એમને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને એવી જ રીતે આ વખતે સી આર પાટીલને દક્ષિણ ગુજરાતનો આવડો મોટો ગઢ એ વધારે સારી રીતે સાચવવો છે એને નજરમાં રાખીને જ કર્યું છે એવું પણ નથી. એ ઠીક છે કે સૌરાષ્ટ્ર કચ્છ કે પાટીલને માટે થોડાક નવા છે, પણ ભારતીય જનસંઘની પરંપરા એવી છે કાર્યકર્તાની કે કાર્યકર્તાને એકવાર સર્વોચ્ચ જે પદ જેમને આપવામાં આવ્યું એની સાથે એકદમ મેળ પડી જાય છે. અને આ માણસ મિતભાષી છે, ઓછું બોલે છે, વધારે કામ કરે છે. એમનું પોતાનું એક અખબાર પણ હતું, નવગુજરાત ટાઈમ્સ, પછીથી એ ધીરે ધીરે ક્રમશઃ બંધ થયું, પણ એણે આવા અનેક સંસ્થાકીય કામો પણ કર્યા છે. અને દક્ષિણ ગુજરાતમાં આભાર વિષ્ણુજી. વિષ્ણુજી તો ગુજરાતની રાજનીતિને ખૂબ બખૂબી જાણે છે અને આપ જુઓ કે ભાજપ હંમેશા સરપ્રાઈઝ માટે જાણીતું રહ્યું છે અને આજે પણ સરપ્રાઈઝ આપ્યું છે. ના કોઈએ સ્વપ્ન પણ વિચાર્યું હોય કે આ ચહેરો આજે ભાજપનો ગુજરાત અધ્યક્ષ બની જશે. તો સી આર પાટીલ દક્ષિણ ગુજરાતથી એક મોટો ચહેરો જે સાંસદ પણ છે અને આપ જુઓ કે સાંસદમાં પણ જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે અમિત શાહ અને સી આર પાટીલની લીડને લઈને ખૂબ ચર્ચા થઈ કે કોણ મેદાન મારશે લીડને લઈને. તો સી આર પાટીલે મેદાન પણ માર્યું હતું, આપણે ન ભૂલવું જોઈએ. તો 10 મોટી વાતો આપણે સમજાવી દઈએ કે સી આર પાટીલ જ્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષ બને છે તો છેલ્લી 3 ટર્મથી લગભગ સાંસદ પાટીલ છે. 26 બેઠકોમાં એવું કહેવાતું હતું કે એક બેઠક તો ભાજપની આરામથી છે અને બેઠક નવસારીની છે. નવસારીથી તેઓ સતત સાંસદ તરીકે આવતા રહ્યા છે, જીતતા રહ્યા છે. નંબર 2 પોલીસ કોન્સ્ટેબલ, હવે એ પણ ન જ ભૂલવું જોઈએ કે પોલીસ કોન્સ્ટેબલ હતા અને ત્યાં કામગીરી કરતા હતા અને રાજનીતિમાં પણ આવે છે, ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા છે. અને આપ જુઓ કે સતત દક્ષિણ ગુજરાતને એક મોટી રાજનીતિ કરી છે, એક શાંત છે.
गमे त्यारे बोलाओ, अर्धी रात्रे कामगिरी माटे तेओ सतत खड़े पड़े रहे। कोरोना काळमां दक्षिण गुजरात में खास करीने सूरत में एमने उमदा कामगिरी करी छे। 1975 में गुजरात पुलिस में तेओ जोड़ाया था पाटिल जी। त्यार पछी एमनी नजर बे व्यक्तिओ खास एमने ओळखी लाव्या छे, अमित शाह अने नरेन्द्र मोदी। आ बंने सी आर पाटिलनी कूनीने समझ्या छे, बिजनेसमैन पण छे, अने सी आर पाटिल खूब ज एमनी कामगिरीने झीणवटपूर्वक छेल्ला 5 वर्षथी जोवामां आवी रही छे, अने एटला ज माटे आजे आटली मोटी जवाबदारी आ भाजपे एमने आपी छे। पांचमी, मराठी भाषी लोकोना सौथी मोटा नेता छे पाटिल। आप सूरत जुओ कि मिनी भारत छे सूरत, अने आ सूरतमां मराठी पण छे, उत्तर प्रदेशना लोको पण छे, बिहारना लोको पण छे, तो तमाम लोकोए समन्वय, ओडियाना लोको छे, तमाम लोको साथे समन्वय जो राखवानुं काम करता होय तो सी आर पाटिल छे। सरकारी नौकरी छोड़ी त्यार पछी समाज सेवामां आवे छे, त्यार पछी राजनीतिमां आवे छे, तो सी आर पाटिलने समजवा खूब ज जरूर छे। दक्षिण गुजरातनो चेहरो एक मोटी बाबत छे, कारण के आपणे अत्यार सुधी एम समजता आव्या छे कि जो मुख्यमंत्री उत्तर गुजरातनो होय तो प्रदेश प्रमुख सौराष्ट्रनो होय, जो सौराष्ट्रनो कोई मुख्यमंत्री होय तो प्रदेश प्रमुख उत्तर गुजरातनो होय। तो आ राजनीति उत्तर गुजरात अने सौराष्ट्रनी आजूबाजू रमती होय छे, परंतु हमेशा दक्षिण गुजरात प्रत्ये ओळमायुं वर्तन आपणे एम कहीए तो जरा अतिशयोक्ति नथी कि ओळमायुं वर्तन रहेतुं होय छे बंने पक्षोमां। तो दक्षिण गुजरातथी एक चेहरो आवे छे अने आ चेहरो सी आर पाटिलना रूपमां उभर छे, एक कोईए सपनामां पण नहीं विचार्युं होय। अने आजे दक्षिण गुजरात माटे एक मोटी खबर, अने एक सी आर पाटिल सांसद पण छे, सतत लड़ता आया है, जीतता आया है, साइलेंटली काम, चुपचाप काम कई रीते करी शकाय तो सी आर पाटिल जोड़े शीखव जो है। कोई भी सूरत नी आईटीआई में तो अभ्यास करो, त्यार पास सूरत आम तो मराठी भाषी है, मराठी महाराष्ट्र में एमनो जन्म थाय छे, परंतु कर्मभूमि एमनी सूरत रही है। तो सूरत नवसारी अने वलसाड एमनु खूब ज मोटू, अने चंद्रकांत रघुनाथ पाटिल मोटा भागे खूब ओछा लोग जाणता होय छे कि सी आर पाटिल नाम छे शू, तो सी आर पाटिल नाम चंद्रकांत रघुनाथ पाटिल छे। અને તેઓ દક્ષિણ ગુજરાતની રાજનીતિ હવે એને સમજવાની જરૂર છે કે સંસદમાં નાણાકીય જે સમિતિ છે, નાણાકીય સમિતિ એ શું કામ કરતી હોય છે એ એમને સોંપાય છે। દાખલા તરીકે કોઈ સંસદ હોય એને કોઈ ઘર જોઈએ છે, મતલબ કે એમને ફ્લેટ આપવાનો છે કે કોઈ બીજી જીવન જરૂરિયાતની ચીજવસ્તુ આપી છે, એમી કમિટીમાં પાટિલજીને સ્થાન આપવામાં આવેલું છે। તો આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત હાલમાં સામે આવી રહી છે સી આર પાટિલને લઈને। તો સી આર પાટિલ खूब ज एक सरप्राइजली चेहरो सामे आव्यो छे, अने एटला ज माटे आ खूब ज महत्वपूर्ण। हरसंघवी सूरत थी आवता चेहरा हरसंघवीए पण शुभकामनाओ एमने पाठवी छे। मजूरा बैठक थी हरसंघवी सतत आ बंने चेहराओ सूरतमां बे चेहराओ जाणीता छे। आप जुओ के हरसंघवी अने सी आर पाटिल અને આ બંને ખૂબ ઉમદા કામગીરી કરીએ છે, જરાય અતિશયોક્તિ નથી કે કોરોના કાળમાં આ બંને જ ખૂબ ઉમદા કામગીરી કરી છે। અને સી આર પાટિલને આજે સરપ્રાઈઝની ભાજપે હાલાકી ખૂબ મનોમંથન થયું હશે, અને એટલા જ માટે સી આર પાટિલને એક મોટી જવાબદારી સોંપવામાં આવેલી છે। તો ભાજપે પાટીદાર ચહેરાના બદલે હવે પાટિલને સોંપી છે જવાબદારી, તો એક એક મોટું જવાબદારી સી આર પાટિલને સોંપવામાં આવી છે દીક્ષિતા। તો આખરે એક ગુજરાતની રાજનીતિમાં હવે એક નવી રાજનીતિની શરૂઆત થવા જઈ રહી છે દીક્ષિતા। બિલકુલ તે જનક, ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે છેલ્લા કેટલાય સમયગાળાથી નામોની ચર્ચા થઈ રહી હતી, અનેક નામો સામે આવી રહ્યા હતા, અને આખરે હાઈકમાન્ડે નવસારીના સાંસદ સી આર પાટિલ પર આ જવાબદારી આપી છે। તો વધુ વિગતે વાત કરવા માટે અમારી સાથે બ્રિજેશ દોશી લાઈવ જોડાઈ ગયા છે। બ્રિજેશ, અનેક મોટા નામોની ચર્ચાઓ થઈ, અનેક નામો સામે આવ્યા, ઘણા લાંબા સમયથી આ અંગે ચર્ચાઓ પણ ચાલી રહી હતી, અને આ બધાની વચ્ચે આજે એક ચહેરો સામે આવ્યો સી આર પાટિલનું નામ, અને તેઓ ઘણા લાંબા સમયથી એક સાંસદ તરીકેની તેઓ ઉમદા કામગીરી બજાવી ચૂક્યા છે, અને આજે તેમનું આ નામ અને તેના પર મોહર મારવામાં આવી। દીક્ષિતા, નામ તો આવ્યું છે સી આર પાટિલનું, પણ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। સૌથી મોટો સવાલ, પેટા ચૂંટણીઓ આવી રહી છે તે સમયે કયા કારણસર ભાજપે પ્રમુખ બદલવાની જરૂર પડી, શું થયું? તમામ ભાજપ પાસે જવાબો હશે કે પ્રોસેસ હતી, પ્રોસેસ પૂર્ણ થઈ ચૂકી હતી, ડિસેમ્બર મહિનાથી ડ્યુ હતું નવા પ્રમુખનું નામ, કોરોના કાળના કારણે અટકી ગયું હતું, ટ્રમ્પની વિઝિટના કારણે અટકી ગયું હતું, અચાનક એવું શું થયું કે પ્રમુખ બદલવા પડ્યા? પ્રદેશ પ્રમુખ તરીકે જીતુ વાઘાણીની કામગીરી જે છે ખૂબ જ સંતોષજનક રહી હતી, તેમાં કોઈપણ પ્રકારનો વિવાદ નહોતો રહ્યો, સંગઠન અને સરકાર વચ્ચે થોડોક મતભેદ હતો, તે સિવાય
કોઈપણ પ્રકારની જે છે વિવાદ નહોતો, કયા કારણસર અચાનક સી આર પાટીલનું નામ આવવું તે સૌથી મોટો સવાલ છે. તેનું કોઈ કારણ, વાજબી કારણ, રાજકીય કારણ જે છે હાલની સ્થિતિમાં દેખાતું નથી. પણ ભાજપ હંમેશા નવું કરવા માટે જાણીતો છે અને પહેલી વખત જે રીતે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અને પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ કહ્યું કે પહેલી વખત નોન ગુજરાતી જે છે ચંદ્રકાંત પાટીલ, ભલે ગુજરાતના રહેવાસી હોય પરંતુ તેઓ મૂળ મરાઠી છે, સી આર પાટીલને જ્યારે ભાજપે પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે, ખૂબ મોટો સવાલ, ખૂબ મોટા મેસેજ. હાલની સ્થિતિમાં કયું એવું કારણ છે કે એક મરાઠી માણસને પ્રદેશ અધ્યક્ષ બનાવવા પડ્યા, પ્રદેશ પ્રમુખ બનાવવા પડ્યા? તેના જવાબો જે છે ભાજપ સહિત તમામ રાજકીય વિશ્લેષકો પણ શોધી રહ્યા છે. હાલની સ્થિતિમાં એવું કંઈ દેખાતું નહોતું. જો વિધાનસભાની પેટા ચૂંટણીઓ આવી રહી છે, એક તરફ કોંગ્રેસ દ્વારા પાટીદાર કાર્ડ રમવામાં આવ્યું, હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા, તેવા સમયે સૌ કોઈ માનીને ચાલતા હતા કે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીદાર આવશે. પણ ભાજપ હંમેશા નવું કરવા માટે જાણીતું છે. ઓબીસી નામોની પણ ચર્ચા થઈ, શંકર ચૌધરીનું નામ હોય કે પછી ગણપત વસાવાનું નામ હોય, આદિવાસી તરીકે તમામ નામો અને તમામ નામો ચાલ્યા. પણ અચાનક સી આર પટેલના નામની જાહેરાત આજે કરી દેવામાં આવી. ખુદ મેં ભાજપના પ્રદેશ પ્રભારી સાથે વાત કરી હતી, તે સમયે તેમણે પણ કહ્યું હતું કે અત્યારની સ્થિતિમાં પ્રદેશ પ્રમુખ બદલવાની કોઈ જરૂરિયાત નથી, કોઈ એવી જરૂરિયાત હાલની સ્થિતિમાં દેખાતી નથી અને હમણાં બદલાય તેવી કોઈ શક્યતા પણ નથી. તેમ છતાં અચાનક ભાજપે જે છે પ્રદેશ પ્રમુખ બદલી નાખ્યા છે. જીતુ વાઘાણીના સ્થાને સી આર પટેલનું નામ આજે સીધી રીતે આવી ગયું. ક્યાંય પણ આ નામ રેસમાં નહોતું. સાંસદ તરીકે તેમની કામગીરી ખૂબ પ્રભાવશાળી રહી છે. નરેન્દ્ર મોદીના સૌથી વિશ્વાસુ સાંસદોમાંથી એક સાંસદ તેમને માનવામાં આવે છે. ખુદ નરેન્દ્ર મોદીની જે લોકસભા વિસ્તાર છે વારાણસી, તેનું પણ હેન્ડલિંગ ખુદ સી આર પાટીલ કરતા હોય છે. તેવા સંજોગોમાં સી આર પટેલનું નામ આવવું એ ખૂબ મોટી વાત છે અને સી આર પાટીલને ભાજપે પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. સીધી રીતે ગુજરાત ભાજપની જવાબદારી સી આર પાટીલને સોંપવામાં આવી છે. એટલે હવે સરકાર અને સંગઠન તેનું સંકલન સાધી, અત્યાર સુધી તમામ વિખવાદો હતા કે જીતુ વાઘાણીની યુવા વય યુવા પ્રમુખ મૂકી દેવામાં આવ્યા 2017ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ત્યારબાદ જે સિનિયરો હતા સિનિયરો નારાજ થતા હતા તે પ્રકારની પણ વાતો હતી. પણ અચાનક એક એવું નામ કે જે સૌથી વરિષ્ઠ હોય, સિનિયર હોય, તેવું નામ જે છે સી આર પાટીલ, 65 વર્ષની ઉંમર અને તેઓ 3 વખત સાંસદ રહી ચૂક્યા છે, સૌથી વધુ લીડ ધરાવતી બેઠક ઉપર તેઓ સાંસદ. બિલકુલ બિલકુલ, બીજી સાહેબની પાસે આવીએ છીએ. સી આર પાટીલ, આપને વિધાનસભા ચૂંટણી પર એક એક જે બેઠક હતી એ બેઠક પર એમના પુત્રનું નામ પણ ખૂબ ચાલતું હતું અને એની જગ્યા ઉપર ખૂબ ચર્ચા ચાલી હતી. કદાચ યાદ હોય તો સંગીતા પાટીલને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી કે ભાઈ પુત્રને ઉતારવા કે સંગીતા પાટીલને, તો સંગીતા પાટીલ જ મેદાનમાં ઉતર્યા હતા. અને અમારી સાથે જોડાઈ ગયા છે ચેતન. ચેતન જોડે સંગીતા પાટીલ છે. ચેતન, ઓવર ટુ યુ. શું કહી રહ્યા છે સંગીતાજી? જી ચોક્કસથી, ગુજરાત રાજ્યના જે ભાજપના જે પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલે જે રીતે વરણી કરવામાં આવી છે, ત્યારબાદ સૌ કોઈમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખાસ કરીને આપની સાથે હાલ સંગીતાબેન જોડાયા છે, તો એમની સાથે આપણે વાતચીત કરીશું. જી સંગીતાબેન, સી આર ભાઈ પ્રથમ વખત જે કોઈના માન્યમાં ન હતા કે પ્રદેશ પ્રમુખ બનશે, શું કહેશો? આજે ભારતીય જનતા પાર્ટીએ અમારા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબને જે એક મોટી જવાબદારી આપી છે, ખરેખર આ એમના જે કામ કરવાની તક રીત છે એ જ રીત જોઈને અને બધાને સાથે લઈને ચાલે છે, એટલે જ પાટીલ સાહેબ પર અને સંગઠન કેવી રીતે ચલાવે એમના માટે પાટીલ સાહેબને આ મોટી જવાબદારી આપવામાં આવી છે. એમના લોકસભા વિસ્તારમાં આવેલા બધા જ કાર્યકર્તા અને બધા જ વ્યક્તિઓ બધા ખુશ છે, આનંદિત છે. આજે અહીંયા એક ખુશીનો માહોલ ફેલાયો છે, તે ખરેખર આ જવાબદારી નિભાવવા માટે હું વરિષ્ઠ નેતાઓની ખૂબ ખૂબ આભારી છું. ક્યાંક ને ક્યાંક એવું હતું કે સી આર ભાઈને પ્રદેશ પ્રમુખ બનાવશે? ના, આવું કંઈ ખ્યાલમાં પણ નહીં હતું કે પાટીલ સાહેબને પ્રદેશ પ્રમુખ બનાવશે, આપવામાં આવશે. અમને એવું લાગતું હતું કે મહામંત્રી પદ આપવામાં આવશે, પણ આજે પ્રદેશ પ્રમુખ જે મોટી જવાબદારી સોંપવામાં આવી છે, ખરેખર પાટીલ સાહેબ જેવા સાંસદ જે બધાને લઈને ચાલે છે અને બધાનું જ કામ કરે છે અને આટલી મોટી જવાબદારી હવે મળી છે, ખૂબ આનંદિત છે. એમની જે લોકોની આશા છે, અપેક્ષા હતી, એ આજે પૂરી થઈ છે. બેન, એ પણ કહેવા માંગે છે, એક સાંસદ અને પ્રદેશ પ્રમુખની આ બંને જવાબદારી વધી જશે, કઈ રીતે નિભાવશે? સાહેબ બધાને વ્યવસ્થિત રીતે સાંભળે છે અને કેટલી બધી જવાબદારી સાહેબ પર છે, પણ બધાને ટાઈમ આપે છે. બધાને આટલા વિપરીત જે લોકડાઉન દરમિયાન આટલી વિપરીત પરિસ્થિતિમાં પણ સાહેબ એક દિવસ બી એમના ઘરે બેઠા નથી, રોજ ઓફિસે આવે
કરાવવાનું ઓફિસથી લોકોને કેટલી તમે જોયું હશે કે લોકડાઉન દરમિયાન દસ હજાર લોકો એમની ઓફિસના બહાર રહેતા હતા અને એમના પાસે કામ માટે આવતા હતા. એ એ જે લોકોને બધાને સાંભળવાનું એક શક્તિ છે એ પાટીલ સાહેબમાં છે અને એ બધું બધી જ વાતો જોઈને આજે પાટીલ સાહેબને જે એમને આપવાનું હતું એ ખરેખર આજે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓને આપ્યું છે. એટલા માટે વરિષ્ઠ નેતાઓને હું ખૂબ ખૂબ આભારી છું. સીઆરભાઈનું નામ જ કેમ પ્રદેશ પ્રમુખ તરીકે આવ્યું, શું કહેશો? અન્ય પણ લાઈનમાં હતા. આપનો જે દાખલો છે કે ગુજરાતમાં બીજા વ્યક્તિ આવી નહીં શકે પણ એ દાખલાને હવે જે મોવડી મંડળ છે એમને ખોટું કર્યું છે અને આજે પાટીલ સાહેબને એક મોટી જવાબદારી આપીને એ સિદ્ધ કરી આપ્યું છે. જી, આમની સાથે સીઆરભાઈના ખૂબ જ નિકટના છોટુભાઈ પાટીલ પણ જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું. જે એક મોટું જવાબદારી સીઆરભાઈને આ સોંપવામાં આવી છે, શું કહેશો? જો છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં એકદમ સક્રિય એવા અને સૌને સાથે લઈને ચાલવાળા સંગઠનના માહિર એવા આદરણીય સાંસદ સી આર પાટીલ સાહેબને પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ એ માટે અમે ખૂબ હર્ષ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ. કેમ કે જે કામ કરી રહ્યા છે આખા ગુજરાતના ફલક પર એ સારી રીતે કામ કરી શકે એમને મોકો મળશે હવે. કેમ કે એમની કામગીરી સૌ જાણતા છે અને સૌ એમનાથી માહિર છે. તો હું આદરણીય સાંસદ સી આર પાટીલ સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તમારા માધ્યમથી. અને હું જે રીતે વાત કરી હમણાં કે સંગઠનમાં જે માહિર છે પાટીલ સાહેબ, એક નાનામાં નાના કાર્યકર્તાથી લઈને મોટા વ્યક્તિ સુધી એમની પાસે સૌને સાથે રાખવાની એમનામાં આવડત છે. જી, આપની સાથે અન્ય પણ જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીએ. જી, સીઆરભાઈના આપ ખૂબ જ નજીકના છે, ખાસ કરીને જે રીતે પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, આપને લાગતું હતું કે પ્રદેશ પ્રમુખ તરીકે તેમની વરણી થશે? આદરણીય સી આર પાટીલ સાહેબ લાખો કાર્યકર્તાઓની સાથે રહેનારા વ્યક્તિ છે. હમણાં 2019ની ચૂંટણીમાં જે તેમાં દેશમાં સર્વાધિક વોટથી આદરણીય સી આર પાટીલ સાહેબ જીત્યા હતા. એમની ટેકનોલોજી પ્રત્યેનો એમનો અભિગમ અને કાર્યકર્તાઓની સાથે એમનો જોડાવ એ બતાવે છે કે તેઓ ખૂબ સારા કાર્યકર્તા અને ખૂબ સારા નેતા છે. દક્ષિણ ગુજરાત નહીં, સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓના મનમાં અત્યારે આદરણીય સી આર પાટીલ સાહેબ બન્યા છે. ખૂબ ખુશીની લહેર છે. કાર્યકર્તાઓને સાંભળનાર, કાર્યકર્તાઓનું માનનાર અને કાર્યકર્તાઓની સાથે રહેનાર એ એક 35-40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં પોતાનો જીવ રેડનાર આદરણીય સી આર પાટીલ સાહેબ અત્યારે અધ્યક્ષ બન્યા છે. કાર્યકર્તાઓમાં ખૂબ ખુશીની લહેર છે અને ભારતીય જનતા પાર્ટીને એનો ખૂબ ફાયદો થવાનો છે. જી, 3 ટર્મ સાંસદ તરીકે ચૂંટાયા છે ને, હવે નવી જવાબદારી પ્રદેશ પ્રમુખ તરીકે, શું કહેશો? પાટીલ સાહેબ ની સંગઠન શક્તિ અને છેલ્લી 3 ટર્મની અંદર નવસારી સીટ ઉપર આખા દેશની અંદર સૌથી વધારે મઠથી વિજય થવામાં પણ એમનું નામ છે અને દક્ષિણ ગુજરાતના જે પણ પ્રશ્નો હોય એને ઉઠાવવામાં સંસદમાં પણ અગ્રેસર રહ્યા છે ત્યારે, અને ખાસ કરીને અમારા સુરત જિલ્લા પ્રભારી પણ છે અને એમને લગભગ 30-35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનમાં કામ કર્યું છે એને ધ્યાનમાં રાખીને જે એમની નિમણૂક થઈ છે તે બહુ ખૂબ આનંદની વાત છે. અને સ્વર્ગસ્થ કાશ્યામભાઈ રાણા પછી સુરતના આપણે બીજા પ્રદેશ પ્રમુખ એવા છે કે જેને યુવાન વયે આ જવાબદારી આપવામાં છે ત્યારે ખરેખર ખૂબ આનંદ અનુભવ્યો છે કાર્યકર્તા મિત્રો. જી, આપે જે રીતે સાંભળ્યું તે રીતે 3 ટર્મ જેટલા સાંસદ ચૂંટાયા બાદ હવે જ્યારે નવી જવાબદારી તેમને મળી છે ત્યારે સૌ કોઈમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હાલ જે ભાજપ કાર્યાલય ખાતે જે વિવિધ જે કાર્યકરો છે, જે વિવિધ હોદ્દેદારો છે તે અહીં આવી પહોંચ્યા છે અને ખાસ કરીને હાલ જે રીતે નવા પ્રમુખ તરીકે તેઓ નિમાયા છે ત્યારે સૌ કોઈ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. બિલકુલ બિલકુલ ચેતન, આપણી પાસે ફરીથી આવે છે તો સી આર પાટીલ ભાજપના નવા પ્રમુખ બનાવાયા છે, આ મહત્વપૂર્ણ ખબર. હાલમાં સી આર પાટીલ એક દિવસ પણ ઘરે બેઠા નથી અને ગૌરવ પણ છે. ગૌરવ મતલબ કે પહેલી વાર એવું બની રહ્યું છે, આમ તો છેલ્લા 10-15 દિવસમાં હવે જાતિવાદનો જે કારણ કે કોઈ પ્રમુખ નહીં, મુખ્યમંત્રી કોઈ અલગ કાસ્ટના તો પછી પ્રમુખ એ કાસ્ટના, મોટાભાગે પાટીદાર હોય છે. જો પાટીદાર મુખ્યમંત્રી ના હોય તો પ્રમુખ તો હોય. તો ગૌરવ, આને આપ કઈ રીતે જોઈ રહ્યા છો સી આર પાટીલની અધ્યક્ષ તરીકે? અહ
જનક સૌથી પહેલી વાત તો જ્યારે ભારતીય જનતા પાર્ટી વિશે કેટલાક ક્યાસ કે કેટલાક અંદાજ લગાડવામાં આવે છે તે તમામે તમામ અંદાજ અત્યાર સુધી ખોટા પડ્યા છે. જ્યારથી એટલે કે વર્ષ 2001 સપ્ટેમ્બરથી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે લેવાતા નિર્ણયો અચૂક ખોટા પડ્યા હોય લોકોના અંદાજે ખોટા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. સૌ પ્રથમવાર નરેન્દ્ર મોદીએ નો રિપીટ થયેલી એમાં બી જે લોકોનું નામ મંત્રીમંડળમાં ચાલતો એ લોકો ક્યારે કપાઈ જાય અને ક્યારે મંત્રી બની જાય તેવું નક્કી થઈ શકતું નહોતું. બરાબર એ જ પ્રકારની સ્થિતિ હવે અત્યારે જોવા મળી રહી છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની ટર્મ પૂરી થઈ ગયા બાદ શંકર ચૌધરી, રજની પટેલ, પ્રફુલ્લ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓના નામ ચાલતા હતા. જ્યારે જીતુ વાઘાણીની નિમણૂક થઈ તે વખતે આઈ કે જાડેજાનું નામ પણ ચાલતું હતું, પરંતુ અચાનક જીતુ વાઘાણી નિમણૂક થઈ ચૂકી. આ વખતે પણ એવું જ થયું કે જીતુ વાઘાણીને બદલવા કે કેમ તે નક્કી થઈ શકતું ન હતું. એવા સંજોગોમાં જે 4-5 નામ ચાલતા હતા તે તમામે તમામ નામ કોરાણે મુકાયા અને જેની કલ્પના સુદ્ધા કોઈએ કરી ન હતી તે સી આર પાટીલ નવસારીના 3 વખતના સાંસદની પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ. સૌથી મોટો સવાલ એ થાય છે કે જ્યારે ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીનો ઉદ્ભવ થયો હોય, જે ગુજરાતના નેતાઓએ જનસંઘ માટે અને ભારતીય જનતા પાર્ટી માટે આંદોલન કર્યા અને સત્તાની સીડી સુધી પહોંચાડી હોય, એ પાર્ટીના સંગઠનનું નેતૃત્વ હવે કોઈ બિન ગુજરાતી વ્યક્તિ કરવા જઈ રહ્યો છે. એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત હંમેશા એક પ્રયોગશાળા રહ્યું છે. જ્યારે પણ કોઈ પણ રાજકારણના નાનામાં નાના પ્રયોગ સરખો કરવો હોય તો તેની અમલીકરણ ગુજરાતથી થાય. જો ગુજરાતમાં તેની સફળતા મળે તો ત્યારબાદ તેનું અમલીકરણ બીજા રાજ્યમાં થતું હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસે સતત ગુજરાતને એક પ્રયોગશાળા તરીકે ઉપયોગ કર્યો છે અને એક નવો પ્રયોગ થતો હોય તેવું લાગી રહ્યું છે. સી આર પાટીલની વાત કરીએ તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ છે. જ્યારે વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકેની પ્રથમ ચૂંટણી એટલે કે સાંસદ તરીકેની પ્રથમ ચૂંટણી વારાણસી લડતા હતા ત્યારે તેમનું સંપૂર્ણ મેનેજમેન્ટ સી આર પાટીલે પોતાના હાથે લીધું હતું. તે ભીડ વ્યક્તિ કરવાનું હોય કે ભીડનું મેનેજમેન્ટ કરવાનું હોય તે તમામે તમામ કામ સી આર પાટીલ પોતે જોતા હતા. અહીંથી ઘણા એવા દાખલા છે કે ઘણા એવા કાર્યકરોને તેઓ વારાણસી સભામાં પણ લઈ ગયા છે અને વારાણસીની સભાઓ તેમને સફળ પણ બનાવી છે. એટલે કહી શકાય કે નરેન્દ્ર મોદીના સૌથી વિશ્વાસુ વ્યક્તિમાં સી આર પાટીલનો સમાવેશ થતો હોવાથી તેમની ઉપર પસંદગીનો કરજ જોડાયો છે. કાશીરામ રાણા કે જેઓ ભારતીય જનતા તો અભિનંદન અને ખાસ કરીને જે રીતે આપના પિતાનો ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થઈ છે શું કહેશો? આના માટે હું આપના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહજીને ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ. પાટીલ સાહેબ ઘણા ટાઈમથી કામ કરે છે, હું તો ઘણો નાનો હતો, હું જોઉં છું કે ઘણી સારી રીતે કામ કરે છે. જ્યારથી એમને 2009 સાંસદની ટિકિટ મળી એમાં પણ એમને એવી રીતે કામ કર્યું છે અને જ્યારે હવે પ્રદેશની જવાબદારી મળી છે મને ચોક્કસ ખાતરી છે કે જે એમને આ જિમ્મેદારી આપી છે એટલી સારી રીતે નિભાવશે જેવી રીતે પહેલાં નિભાવતા હતા. આપણને ખ્યાલ પણ હતો કે પપ્પા પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થશે? ના, મને આપના દ્વારા જ, મીડિયા દ્વારા જ આની જાણકારી થઈ છે. હજુ સાહેબ સાથે મારી વાત નથી થઈ, પણ અગર સાહેબ જો ન્યૂઝ જોતા હોય તો અહીંયાથી એમને અભિનંદન પાઠવીશ. 65 ઉંમરે સાંસદ અને પ્રદેશ પ્રમુખની જવાબદારી કઈ રીતે નિભાવશે? જવાબદારીનો બોજ વધી જશે? જવાબદારીનો બોજ તો વધી જ ગયો છે, પણ એમને પહેલેથી જવાબદારી લેવાની ખૂબ જ આદત છે અને મને ખબર છે સારી રીતે આને નિભાવશે જ, કારણ કે એમની સાથે જે ટીમ જોડાયેલી છે એ ઘણી મજબૂત ટીમ છે અને હું ચોક્કસથી ખાતરી આપું છું કે પ્રદેશ તરીકે જેમને જવાબદારી આપી છે ખૂબ સારી રીતે આગળ લઈ જશે. આપનો રોલ કયા પ્રકારનો હશે પિતા પાછળ? મારો રોલ તો હું હંમેશા સાહેબ સાથે છું જ. મને સાહેબ જે પણ જવાબદારી આપશે, હું એનજીઓમાં કામ કરું છું યુથ ફોર ગુજરાત, એમાં પણ મને સાહેબે જ જવાબદારી આપી કેવી રીતના કામ કરવું એ મને સાહેબે જ કહ્યું હતું. આમાં પણ કઈ જવાબદારી આપશે તો અમે આખી ટીમ એ કામ કરવા માટે તૈયાર છે. પ્રદેશ પ્રમુખ તરીકે આપના પિતાની શા માટે નિમણૂક? ઘણા બધા લાઈનમાં હતા તેમ છતાં સી આર પાટીલ ફરી એક વખત બાજી મારી ગયા છે, શું કારણ? હવે આખી ભાજપની ટીમે જે નક્કી કર્યું છે એના માટે મને હું કંઈ કહી નહીં શકું, પણ જે જવાબદારી આપી છે સારી રીતે નિભાવશે. જી, આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને જિગ્નેશ પાટીલ જે સી આર પાટીલના પુત્ર છે તેઓએ કહ્યું છે કે જે પિતા જે જવાબદારીઓ છે તે જવાબદારી ખૂબ જ સારી રીતે પેલા તમે લોકો સેટલ થઈ જાવ, જવાબ આપી દો. પ્રતિક્રિયા આપની શું છે? ભારતીય જનતા પાર્ટીમાં
कार्यकर्ता ने जो महत्व आपवामां आवे छे एनी पर जे विश्वास मांग्यो छे एनो आ जीवंत उदाहरण छे। साथे साथे भारतीय जनता पार्टीए जे रीते एक सामान्य कार्यकर्तामांथी जवाबदारी आपता पता आजे जे जवाबदारी मने आपी छे એમનો હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો, અમિતભાઈ શાહ સાહેબનો, નડ્ડા સાહેબનો અને પ્રદેશના સૌ ભીખુભાઈ સાહેબ આગેવાનોનો આભાર માનું છું। તમે આભાર તો માનો છો પણ ચેલેન્જીસ કઈ કઈ છે સીઆરભાઈ આપની પાસે? ચેલેન્જીસ છે, પાર્ટી ખૂબ મજબૂત છે અને એને વધુ મજબૂત કરીને આવનારા વધુ લાંબા સમય સુધી પાર્ટી સત્તામાં રહે અને સત્તા દ્વારા પણ લોકોની સેવા કરતી રહે। આજે જે અમારી પાસે સૌથી સામે મોટો પડકાર છે કોરોનાનો છે, કાર્યકર્તાઓ પૂરી તાકાત સાથે અમે કામ કરી રહ્યા છે અને કોરોના અસર કરતાં કરતાં જે પાર્ટીની જવાબદારી છે પૂર્ણ કરીશું। ખૂટી રહ્યું છે એવું લાગે છે? નહીં, મને લાગે છે કશું જ ખૂટી નથી રહ્યું। જેટલી તાકાત સાથે સરકાર કામ કરી રહી છે અને સંગઠન કામ કરી રહ્યું છે એના જ કારણે આજે ગુજરાતમાં જે કેસોનું પ્રમાણ અને ડેથનું પ્રમાણ પણ કંટ્રોલમાં છે અને મને લાગે છે કે થોડા દિવસની અંદર આપણે હજુ વધુ કંટ્રોલ કરી શકીશું એવો મને વિશ્વાસ છે। એક એક પૂછો, બધાને જવાબ આપી દઉં। પેટા ચૂંટણી 8 સીટની પેટા ચૂંટણી છે અને 8-8 સીટો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવારો જીતશે એ અમને ખાતરી છે અને એનું અમારું પૂરું પ્લાનિંગ પણ છે। જીતવાનું પ્લાનિંગ જાહેરમાં કહેવાનું હોતું નથી, પરંતુ સંગઠનની તાકાત સાથે જે રીતે કાર્યકર્તાઓને જવાબદારી આપવાનું શરૂ થયું છે, આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબના નેતૃત્વમાં જે કામ શરૂ થયું છે એ પરિણામલક્ષી છે અને પરિણામ એમાં આપણને મળશે। તમને એવું લાગે છે કે ગુજરાતી વર્ષે નોન ગુજરાતી ઘટનાક્રમ પણ તમને પડકારરૂપ બનશે? હું, મારો જન્મ 1995માં થયો હતો અને 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટું પડ્યું હતું, એટલે એવો કોઈ પ્રશ્ન નથી અને હું ગુજરાતમાં રહીને આટલા વર્ષોથી પાર્ટી સાથે પણ 3 વખત લડ્યો છું અને આખા દેશમાં 1950થી હાઈએસ્ટ લીડ મને ગુજરાતના લોકોએ જ અપાવી છે, એટલે મારામાં વિશ્વાસ પણ રાખ્યો છે, એટલે મને આવો કોઈ મુદ્દો ક્યારેય નડ્યો નથી, ન ઇલેક્શનની અંદર ન કાર્યકર્તાની અંદર, એટલે એવો કોઈ મુદ્દો નડશે નહીં। ના, મને બિલકુલ અપેક્ષા પણ નહોતી અને મેં અપેક્ષા રાખી પણ નહોતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની આ જ વિશેષતા છે કે કાર્યકર્તાઓને જવાબદારી આપી અને એમની પાસેથી કામ લેવું એની જે ખૂબી છે, એક સામાન્ય કાર્યકર્તાને પણ આટલી મોટી જવાબદારી પર બેસાડવું એ ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં જ બને છે, બીજી કોઈ પાર્ટીમાં ક્યારેય બનતું નથી। કોરોનાના કેસ સૌથી વધારે સુરતમાં જોવા મળી રહ્યા છે અને કાળાબજારી પણ સુરતમાંથી થઈ રહી છે, આ વાત વિશે તમે કેટલા વાકેફ છો અને અત્યાર સુધી તમે શું કરવા શું કર્યું હતું અને પ્રદેશ પ્રમુખ તરીકે શું કરવા માંગો છો? સુરતમાં લગભગ 300 કેસોની એવરેજ હતી, તમે છેલ્લા દિવસોમાં એ 200-210 સુધી આવી ગઈ છે, એટલે કંટ્રોલ તરફ જઈ રહ્યું છે, લગભગ 30-35% તો કંટ્રોલ થઈ ગયું છે। બીજું જે ઇન્જેક્શનની વાત કરો છો તો એ કદાચ 4-5 ઇન્જેક્શન બનાવનાર વ્યક્તિ એને પોલીસે ઝડપી પાડ્યો છે, એ જેલના સળિયાની પાછળ છે, એટલે આવા જે તત્વો જ્યારે કામ કરતા હોય છે ત્યારે પોલીસ પણ સક્રિય હોય છે અને લોકોએ પણ સજાગ રહેવું જોઈએ કે જ્યાંથી ઓથોરાઇઝ ઇન્જેક્શન મળતા હોય ત્યાંથી જ લેવું, બધાની જરૂરિયાતને કારણે કદાચ કોઈકવાર કોઈક આવા લલચાઈ જતા હોય છે, પણ હવે લોકો પણ જાગૃત થયા છે અને ઓથોરાઇઝ જગ્યા સિવાય ઇન્જેક્શન નહીં જ લે, એના કારણે આવા લોકો પોતાને એમાં સફળ નહીં થશે। બીજો કૌભાંડ છે જેમાં સુરતમાં રેલો આવ્યો છે, સાનો કૌભાંડ, ઇન્જેક્શનને લઈને, દવાને લઈને, મેં કહ્યું ને કે જે લોકો પકડાયા એ લોકો જેલના સળિયા પાછળ છે, આવા કોઈ પણ લોકોને બક્ષવામાં નહીં આવે। કમલમ તો હવે જઈશું ને, કમલમ તો રોજ જઈએ છીએ, કાર્યકર્તા છીએ તો કમલમ સાથે જોડાયેલા છીએ, એટલે એમાં કોઈ વિષય નથી। પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં, કાર્યકર્તા તરીકે હું જઈશ, જયેશ આજે નક્કી કરું છું હમણાં। અમે હમણાં પણ હું કહીને ગયો છું એ જ વાત કે બધી જ સીટો અમે ચોક્કસપણે વિધાનસભાની પણ જે પેટા ચૂંટણીમાં જીતવાના છે અને જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર પણ ફરીથી અમે બધી જ સંસ્થાઓ કબજે કરીશું અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફરીથી લહેરાવીશું।
અચ્છા પાટીલ સાહેબ, સાંજે કોર કમિટીની બેઠક મળવાની છે, પેટાઈની છે. પ્રદેશ પ્રમુખ હવે વિધિવત રીતે આપ થઈ ચૂક્યા છો, ભાગ લેવાના છો. એ હું હમણાં મારા આગેવાનો સાથે વાત કરીને નક્કી કરીશ. ધન્યવાદ. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પટેલ સાથે વાત કરીશું. સીઆરભાઈ, વર્તમાન પહેલી શું પ્રતિક્રિયા છે? તો સી આર પાટીલ દક્ષિણ ગુજરાતથી ચહેરો. હું બધા જ એક સાથે વાત કરી રહ્યો છું અને મારી પ્રતિક્રિયા એ છે કે ભારતીય જનતા પાર્ટીએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને જેપી નડ્ડાજી અને ભીખુભાઈ દલસાણીજીને જે જવાબદારી આપી છે, તો આ જવાબદારીને પ્રામાણિકતાથી પૂર્ણ કરીશ અને ચોક્કસ પરિણામલક્ષી રિઝલ્ટ આવે ત્યાં સુધી મહેનત કરીશ એવો વિશ્વાસ. પછી તમે પાસે કહેશો કે હિન્દીમાં બોલે પછી ઘંટુબંધ કરવાનું છે. તો ખૂબ લાંબા સમય બાદ એક દક્ષિણ ગુજરાતથી સી આર પાટીલ ને ભાજપના પ્રમુખ બનાવ્યા છે. આપણે યાદ હશે કે કાશીરામ રાણા સતત બે વાર કેશુભાઈની જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ પ્રમુખ હતા, પરંતુ એક લાંબા ગેપ બાદ અને દક્ષિણ ગુજરાતથી ખાસ કરીને નવસારી અને સુરત એમનો આપ જો કે દેશમાં સૌથી વધારે વોટથી જીતનાર સી આર પાટીલ લગભગ 7 લાખની આસપાસ લોકસભામાં તેઓ વોટથી જીતે છે, 6 લાખ 90 હજારની આસપાસ વોટિંગથી જીતે છે. તો સૌથી વધારે વોટથી જીતનાર સી આર પાટીલ સાંસદ પણ છે અને હવે તેમને એક મોટી જિમ્મેદારી ભાજપે આપી છે. તો એક આ મહત્વપૂર્ણ ખબર, જીતુ વાઘાણીના સ્થાને નવસારીના સાંસદ સી આર પાટીલ કે જેઓ સુરતથી આવે છે અને એક મોટું નેટવર્ક તેમને ઊભું કર્યું છે. 2009-14 અને 2019 સતત 3 વાર સાંસદ તરીકે તેઓ જીતતા આવ્યા છે અને ન માત્ર જીતતા આવ્યા છે, એક મોટી માર્જિનથી જીતતા આવ્યા છે. તો જીતુ વાઘાણીના સ્થાને હવે સી આર પાટીલ હવે ભાજપની કમાન સંભાળશે અને તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતથી આમ તો વારંવાર એ જ કહેવાય છે કે ભાજપની રાજનીતિને કોઈ સમજી શકે એમ નથી. તો કોન્સ્ટેબલથી એમની કારકિર્દીની શરૂઆત થાય છે અને છેક નવા પ્રદેશ પ્રમુખ સુધીની તેમની સફર ખૂબ જ રોમાંચક રહી છે. એક મિલનસાર સ્વભાવ, જન્મ એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ, સરુભાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1995 રોજ મહારાષ્ટ્રમાં જલગાવમાં ઇદલાબાદમાં ત્યાં થાય છે અને તેમનું સ્કૂલિંગ દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળે થયું. છેલ્લે સુરતની આઈટીઆઈમાં અભ્યાસ કર્યો. 1975 પિતા અને આસપાસના અનેક લોકોને જોઈને ગુજરાત પોલીસમાં પણ તેઓ જોડાય છે. સરકારી નોકરીમાં એમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ઋણના કારણે અનેક સંઘર્ષ તકલીફોનો પણ સામનો કરવો પડ્યો છે. પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું જ નહીં, તેમણે પોલીસ કર્મચારીના પ્રશ્નો પણ ઉઠાવતા અને આખરે યુનિયન પણ બનાવ્યું અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને એ સમયે નહોતું ગમ્યું અને સી આર પાટીલ સામે સસ્પેન્શનનું કોરડો વિંચાયો હતો. આપ જો કે જેને પોલીસમાંથી સસ્પેન્શન કરાય છે. ભારતીય જનતા પાર્ટીના આટલા મોટા કાર્યકર્તાઓની તાકાત અમારી સાથે છે, મને આમાં કોઈ ચેલેન્જ એવું લાગતું નથી, બધા ખભે ખભે મળીને કામ કરીશું. કાર્યકારી અધ્યક્ષ કોંગ્રેસમાંથી બનાવ્યો છે, કેટલું ચેલેન્જ છે, કેટલું ચેલેન્જ છે, કેટલું પડકારરૂપ લાગે છે. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાને જે મહત્વ આપવામાં આવે છે એની પર જે વિશ્વાસ મૂકાયો છે એનું આ જીવંત ઉદાહરણ છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે એક સામાન્ય કાર્યકર્તામાંથી જવાબદારી આપતા આપતા આજે જે જવાબદારી મને આપી છે એમનો હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો, અમિતભાઈ શાહ સાહેબનો, નડ્ડા સાહેબનો અને પ્રદેશના સૌ ભીખુભાઈ સાહેબ આગેવાનોનો આભાર માનું છું. તમે આભાર તો માનો છો પણ ચેલેન્જીસ કઈ કઈ છે સીઆરભાઈ આપની પાસે? ચેલેન્જીસ છે, પાર્ટી ખૂબ મજબૂત છે અને એને વધુ મજબૂત કરીને આવનારા વધુ લાંબા સમય સુધી પાર્ટી સત્તામાં રહે અને સત્તા દ્વારા પણ લોકોની સેવા કરતી રહે. આજે જે અમારી પાસે સૌથી સામે મોટો પડકાર છે કોરોનાનો છે,
કાર્યકર્તાઓ પૂરી તાકાત સાથે અમે કામ કરી રહ્યા છે અને કોરોના અસર કરતા કરતા જે પાર્ટીની જવાબદારી છે પૂર્ણ કરીશું. શું ખૂટી રહ્યું છે એવું લાગે છે? નહીં, મને લાગે છે કશું જ ખૂટી નથી રહ્યું. જેટલી તાકાત સાથે સરકાર કામ કરી રહી છે અને સંગઠન કામ કરી રહ્યું છે એના જ કારણે આજે ગુજરાતમાં જે કેસોનું પ્રમાણ અને ડેથનું પ્રમાણ પણ કંટ્રોલમાં છે અને મને લાગે છે કે થોડા દિવસની અંદર આપણે હજુ વધુ કંટ્રોલ કરી શકીશું એવો મને વિશ્વાસ છે. સીઆર પાટીલ સાહેબને પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ એ માટે અમે ખૂબ હર્ષ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ. કેમ કે જે કામ કરી રહ્યા છે આખા ગુજરાતના ફલક પર એ સારી રીતે કામ કરી શકે એમને મોકો મળશે હવે. કેમ કે એમની કામગીરી સૌ જાણતા છે અને સૌ એનાથી માહિર છે. આદરણીય સીઆર પાટીલ સાહેબ લાખો કાર્યકર્તાઓની સાથે રહેનારા વ્યક્તિ છે. હમણાં 2019ની ચૂંટણીમાં જે તેમાં દેશમાં સર્વાધિક વોટથી આદરણીય સીઆર પાટીલ સાહેબ જીત્યા હતા. એમની ટેકનોલોજી પ્રત્યેનો એમનો અભિગમ અને કાર્યકર્તાઓની સાથે એમનો જોડાવ એ બતાવે છે કે તેઓ ખૂબ સારા કાર્યકર્તા અને ખૂબ સારા નેતા છે. દક્ષિણ ગુજરાત નહીં સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓના મનમાં અત્યારે આદરણીય સીઆર પાટીલ સાહેબ બન્યા છે. ખૂબ ખુશીની લહેર છે. કાર્યકર્તાઓને સાંભળનાર, કાર્યકર્તાઓનું માનનાર અને કાર્યકર્તાઓની સાથે રહેનાર એ એક પાછલા 35-40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં પોતાનો જીવ રેડનાર આદરણીય સીઆર પાટીલ સાહેબ અત્યારે અધ્યક્ષ બન્યા છે. કાર્યકર્તાઓમાં ખૂબ ખુશીની લહેર છે. પેટા ચૂંટણી 8 સીટની પેટા ચૂંટણી છે અને 8-8 સીટો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતશે એ અમને ખાતરી છે અને એનું અમારું પૂરું પ્લાનિંગ પણ છે. જીતવાનું પ્લાનિંગ જાહેરમાં કહેવાનું હોતું નથી, પરંતુ સંગઠનની તાકાત સાથે જે રીતે કાર્યકર્તાઓને જવાબદારી આપવાનું શરૂ થયું છે, આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબના નેતૃત્વમાં જે કામ શરૂ થયું છે એ પરિણામલક્ષી છે અને પરિણામ એમાં આપણને મળશે. તો સતત ત્રીજી વાર સાંસદ જીત્યા અને આખરે સીઆર પાટીલ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બન્યા છે. બ્રેક માટે રોકાઈશું. આપ જોતા રહો ઝી 24 કલાક.